Adrian Sandoval, Heriberto Derek Nadez of Naran. Top Gurus Andar Nathi. Higher Sheeters Man Swami Amritsar Swat Kari. Satchastranam Samudruttaiva Sarvesham Saram Atmana Patriyam Likitaranuram Vishtam Samadai. Shikshapati. આ જગતમાં જેટલા સતશાસ્ત્ર છે એનું સમગ્ર મંથન કરીને એનું જે અમૃત છે એ તમારા હિતાર્થે મોટા ફળને આપનારી એવી આ શિક્ષાપતિ તમારા માટે અમે આપીએ છીએ. હનુમાન સ્વામી આ જ વાત કરી છે. મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય કે સ્વામિનારાયણ સંપ્રદાય જો વાસ્તવિકમાં કહીએ તો 212 માંથી 213 ના થાય અને 12.5 ના થાય અને 12.5 ના થાય. ભગવાનના વચનને ફેરવી શકતું નથી. પાડે ના પાડે જુદી વાત છે કોઈ વ્યક્તિ, પણ પ્રયત્ન આપણે હર હંમેશ કરતા રહેવાનું છે. આ દેવથી થકીને આપણે ઉજળા છીએ. મહારાજે કીધું કે ભગવાનના પ્રધાનપણાની વાત વારે વારે લાવી, મુખ્યપણાની વાત વારે વારે લાવી. જે બધી વાત આપણે રોજ સાંભળી છે ને, રોજ રોજ સાંભળી છે ને, સવાર બપોર સાંજે કે ભગવાનને લઈ જશે ને ભગવાનને લઈ જશે, કે ભૂલી જવાય છે તોય ભૂલી જવાય છે, ભૂલી જવાય છે ને. અહીંથી અમે બહાર નીકળી તો ફટ ભૂલી જવાય, હમણાં ઉભા થઈ ભૂલી જવાય. એટલે વારે વારે યાદ રાખ, મુખ્યપણું છે ને વારે વારે રાખ. એ જ વાત અમને મન સ્વામીએ કરી, ખૂબ સરસ લાભ લીધો. તમે ઉર્જિતભાઈ અને ભૂપેન્દ્રભાઈ ને તમારા બધાએ, સ્નેહી સગા બહેનો ભાઈઓ, આજે નારાયણ દેવના સુંદર પાઠોત્સવનો લાભ લીધો છે એ મોટી વાત છે. અને ભરૂચથી તમે બિલોંગ કરો છો. ભરૂચ એ ઐતિહાસિક આપણા સંપ્રદાયનું મંદિર છે જે આનંદાનંદ સ્વામીએ બનાવ્યું છે. અમદાવાદનું મંદિર આનંદાનંદ સ્વામી પહેલાં બનાવ્યું, પછી ભરૂચનું બનાવ્યું છે. અને જેતલપુરનું ત્રણ મોટા મોટા મંદિર એ આનંદાનંદ સ્વામી પોતે જાતે બનાવેલા છે. આ બહુ મોટી વાત છે. એટલે આપણે ભાગ્યશાળી છે કે ભલે આ મહારાજ પધરાવેલું મંદિર જ ગણવું કહેવાય આમ જોઈએ તો, કેમકે આનંદાનંદ સ્વામી મહારાજના વચને જ પ્રવૃત્તિ, વચને જ નિવૃત્તિ. અને એ તો સંતો બધી બીજી વાત કરશે ઇતિહાસની, આનંદાનંદ સ્વામી એમના જીવન કવચની. અને બહુ બહુ ઐતિહાસિક છે આ બધા મંદિરો. અને જો આ સત્સંગના મંદિરની નીબ નાખી હોય તો આનંદાનંદ સ્વામીએ નાખેલી છે. જો પાયો નાખ્યો હોય તો આનંદાનંદ સ્વામીએ નાખ્યો છે. આપણે વિચાર કરીએ કે આટલા બધા હરિભગત હોય ને, કોઈ એકને બોલાવીને મન સ્વામી કે હું કે અહીંયાથી કોઈ સોંપી દે કે તમારે આ કામ કરવાનું છે 50,000 માણસના મધ્યે, તો આજે મહારાજે આનંદાનંદ સ્વામીને કીધું તમે બનાવો મંદિર, એટલે મહારાજને કેટલો વિશ્વાસ હશે. અને આપણે ત્યાંથી આપણા છેડા અડે છે, તમે બહુ ભાગ્યશાળી છો. અને એ ભગવાન તમને મળ્યા છે અને ભગવાન જાળવીને રાખ્યા છે અને તમે બધા જાળવીને રાખ્યા છે. આજે દરેક દરેક વિસ્તારના સત્સંગની અનેક અનેક વિવિધતા હોય છે, દરેક વિસ્તારની વિવિધતા હોય છે. અમુક ગાઓ જાઓ ને વાણી બદલાય, વર્તન બદલાય, બધી પ્રેરણ આચાર વિચાર પ્રેરણ પરિસ્થિતિ જમવાનું બધું બદલાય, પણ આપણા બધાને મૂળ ગમે તે બદલાય પણ ધ્યેય એક રહેશે, એ ભગવાનનો રહેશે. અને એ જ ધ્યાન રાખવાનું છે. આપણે વિચાર કરીએ કે અહીંયા તમે માધાપરથી માંડવી જાઓ ને તો એ કેટલું બદલાય છે,
અને અબડાસા અને વાગડ તો જુદા રાખો, પણ છેડો શું છે? તો ભગવાન છે. એટલે મેં પહેલા વાત કરી ને, મહારાજે કીધું મુખ્યપણું, ભગવાનનું મુખ્યપણું જે જે વાતમાં આવતું હોય એ વાત તો મૂકવી જ નહીં, અને વારે વારે એને યાદ કરવી, એવું મહારાજની આજ્ઞા છે. અને એટલા માટે થઈને આપણે સુખ્યા છીએ અને સુખ્યા રહેવાના છે. મહારાજે શિક્ષાપદ્ધતિમાં આપણને અભેદાન આપેલું છે કે અમારી આજ્ઞાનું પાલન કરશો તો બહુ ખૂબ સુખ્યા થશો. તો આજે વિશેષ સમય નથી લેવો, મારે હવે ફ્લાઇટ છે દીપકાશ સ્વામી, તો મન સ્વામી હવે અમે રજા લઈએ, અને તમે બધાએ જેમ સ્વામી પછી આગળ આજ્ઞા કરે એમ કરો. અમારા સંચાલક સ્વામી કેમ હસતા જ હોય છે, મજા આવે, બધા હસતા જ હોય. દુઃખી કોઈ શું કરે થવું જોઈએ? ભગવાન જેવા ભગવાન મર્યા નકામ દુઃખી થવું, આનંદમાં રહેવું હું તો માનું છું. આમ કોકના સામે જોઈએ ને આમ કહીને અમે હસી લો, મજા કરવાની, જીવનમાં સુખ જ છે. આપણે ક્યાં આમ કહીને બે ભગવાન જેવો ભગવાન મળ્યો છે, સિદ્ધને રહીએ કંગાલ અરે સંતો સિદ્ધને, આપણે જાણ દેવા દેવા છે. ભગવાન જેવો ભગવાન મળ્યો, હવે મજા કરો મર્યાદામાં રહીને. હો તો દરેક સંતો હરિભક્તો આપ સૌ ઉપર ભગવાન ખૂબ રોડા આશીર્વાદ પાઠવીને, ખાસ કરીને ભૂપેન્દ્રભાઈ પરિવાર, ઉર્જિત અને બધા એમના પરિવાર અને એમના સદસ્યો, આપ સૌ ઉપર ભગવાન ખૂબ ખૂબ રોડા આશીર્વાદ પાઠવીને તમને હું પાછો હમણે મળવાનો છું. હું પ્રસાદી મંદિર હોય છે એટલે હું પાછો ગઈને પાછો આવું છું. તો હા, જો આવવાનું જ છે ને, આપણે માથે પડ્યા જ છીએ એકબીજાને, ચિંતા ના કરો. તો ખૂબ આનંદ થયો અને ખૂબ લાભ મળ્યો, ખાસ કરીને આવો સરસ લાભ દેવના દર્શનનો મળ્યો. આપ સૌ ઉપર ભગવાન ખૂબ ખૂબ રૂડા આશીર્વાદ પાઠવે યજમાન પરિવાર ઉપર અને ભાઈઓ બહેનો દીકરા દીકરી ઉપર. નારાયણ દેવ ખૂબ ખૂબ રૂડા આશીર્વાદ પાઠવે, દરેક સંકલ્પ પરિપૂર્ણ કરે એ જ એમના ચરણોમાં પ્રાર્થના.